મને નથી મળ્યો. ના એટલે હનીમૂન ના પીરિયડ માટે મારે કઈ કહેવું હતું કે જ્યારે તમે પરણ્યા ન હો તો હનીમૂન એક્સપેક્ટ ના કરાય. સરકાર સરકાર સરકારને હનીમૂન નો પીરિયડ નથી મળ્યો અને એટલે સરકારની જ વાત કરું છું. સરકારના હનીમૂન ના પીરિયડ જેવું હવે આ આ જમાનામાં રહ્યું નથી, કારણ કે ધ વે થિંગ્સ આર મૂવિંગ વેરી ફાસ્ટ. અને આઈ ટેલ યુ વન થિંગ, આઈ મીન સી આઈ ડોન્ટ વોન્ટ ટુ, આ ભલે આ એક પોલિટિકલ ડિસ્કશન છે પણ અત્યારે હું એ પોલિટિક્સથી થોડી દૂર રહીને એક બીજી અધર પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું કે કોઈ બી સરકાર હોય એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે એને ટાઈમ આપવાનો છે, ચાન્સ આપવાનો છે, પોઈન્ટ નંબર વન. પણ સેકન્ડલી અગર આપણે હવે પર્ટિક્યુલરલી ભાજપની સરકારની અગર આપણે જે વાત કરીએ છીએ તો ભાજપનું સરકાર ઇઝ એટલા માટે એને અત્યારે થોડું વેઠવું પડે છે કારણ કે એને લોકોના એક્સપેક્ટેશન્સ વધારી દીધા, કારણ કે એને વોટ જોઈતા હતા અને એ સામે જે કોંગ્રેસે જે રીતનું એ લોકોનું જૂનું પ્રદર્શન હતું, જે તમે રાઈટલી કહો કે લાસ્ટ બે વર્ષનું ખરાબ પ્રદર્શન એની પહેલાં સાચું હતું, પણ યુ નો નોર્મલી પીપલ હવે શોર્ટ મેમરી એટલે એનું જૂનું પ્રદર્શન લોકોને યાદ હતું એટલે યાદ કરાવવામાં આવતું હતું ઘડી 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 અને એના લીધે લોકો ત્રસ્ત થઈ ગયા હતા. બીજું ભાજપ સરકારે શું કર્યું હતું કે જે એમના જે એડ કેમ્પેન્સ હતા, જે સોશિયલ મીડિયા કેમ્પેન્સ હતા, ટોટલી હાઇજેક કરી દીધા હતા અને એમાં યુ નો પેડ મીડિયા જે ચાલુ થઈ ગયું હતું, યા યુ નો સોશિયલ મીડિયા તો એવું છે કે હવે એમાં માટે મીડિયા કંપનીઝ ના જોઈએ પણ અમારા તમારા જેવા બી મતલબ મારા જેવા યા બેન જેવા બી સોશિયલ મીડિયામાં પડી જાય અને વાયરલ કરી દે તો શી કેન પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. એટલે આ બધાથી લોકોને એક્સપેક્ટેશન, જાણે કે પેલી જે એડ આવતી હતી કે ભાઈ તમને 24 કલાક લાઇટ મળશે, તમને પાણી મળશે, તમારા ભાવ ઓછા થઈ જશે, તમને સ્કૂલ મળશે, તમને હેલ્થ મળશે, તમને આ જોબ મળશે, યુ નો ઓલ ધોઝ એડ્સ. એટલે આ એડથી લોકો કોઈ બી લલચાઈ જાય, હું પોતે લલચાઈ ગયેલી હતી એમાં કોઈ ડાઉટ નથી. એટલે હવે અત્યારે જે તમે ભલે મહિનો આમ કહેવા જાય તો ઓછો છે ને આમ કહેવા જાય તો એટલો બી ઓછો નથી ફોર અ સીઝન્ડ પાર્ટી. બીજેપી ઇઝ અ સીઝન્ડ પાર્ટી, મે બી કદાચ આ પોઈન્ટ વીકેન્ડ છે કે એ લોકો માટે ઓછો પડે પણ ફોર સીઝન પાર્ટી લાઈક બીજેપી. અને ઇમ્પોર્ટન્ટ વાત છે કે યસ એ લોકો અત્યારે મીટિંગ કરે છે, મને ગમે છે મીટિંગ ને ધ વેરી ગુડ પોઈન્ટ ઇઝ એ લોકોનું કમ્યુનિકેશન બુક લે છે, બધું જે બી કરે છે કમ્યુનિકેટ કરે છે જે પહેલા કોંગ્રેસ સરકાર નહોતી કરતી. પણ જે બી છે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ લાઈક દેટ કે અમે બિઝનેસમાં રોજ મીટિંગો કરીએ, રોજ ટાર્ગેટો કરીએ પણ અગર મને ધંધો નથી મળવાનો તો એટ ધ એન્ડ ઓફ ધ ડે પીપલ આર ગોઈંગ ટુ શાઉટ કે ભાઈ અમારો ધંધો નથી આવતો યા બિઝનેસ નથી ચાલવાનો. સિમિલરલી ઇટ ઇઝ હાઈ ટાઈમ કે બીજેપી સ્ટાર્ટ્સ પરફોર્મિંગ, કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે બિફોર ધ ઇલેક્શન ધે આર ટોક્ડ ઓફ પરફોર્મન્સ. અને અને જ્યારે પરફોર્મન્સની વાત આવે છે તો લોકો પાસે બી પોતા પાસે બી એટલું બધું એ નથી શું કહેવાય પેશન્સ. આજની તારીખમાં વી આર મૂવિંગ ઇન અ ફાસ્ટ વર્લ્ડ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વાત કે અત્યારે આપણે બેઝિક જે પહેલા બી ઝઘડો તો આ જ પોઈન્ટનો છે ફૂડ ઇન્ફ્લેશનનો. પણ ફૂડ ઇન્ફ્લેશન કેમ છે કારણ કે ધેર આર સિરીઝ ઓફ થિંગ્સ. અગર તમે કહેશો મેં હોર્ડિંગ હોર્ડર્સને પકડ્યા યા પકડશું, કારણ કે પહેલા તો જે આપણા બધાના માથામાં જે તમે કહ્યું કે જે માથામાં માર્યું હતું કે ભાઈ ઇટ ઇઝ અ સેન્ટર સબ્જેક્ટ, ઇટ ઇઝ નોટ અ સ્ટેટ સબ્જેક્ટ, જ્યારે કે ઇટ ઇઝ અ ફેલ નોન ફેક્ટ કે બોથ હેવ ટુ પ્લે ઇક્વલ રોલ વિથ દેટ થિંગ. પણ અગેન કમિંગ બેક ટુ ધ ક્રક્સ ઓફ ધ મેટર કે જે આપણે અત્યારે ફૂડ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે ધેર આર લોટ ઓફ અધર થિંગ્સ અધર દેન હોર્ડિંગ યા અધર દેન એક્સપોર્ટ. જો ઇમ્પોર્ટન્ટ વાત છે જે પેટ્રોલ ડીઝલ પ્રાઇસ છે, જે હું પહેલા બી કહું છું કે અગર આપણે આ પેટ્રોલ ડીઝલ પ્રાઇસ આર બીંગ વેરી વેરી મિસગાઈડિંગ, જે આપણે આખી ફોર્મ્યુલા વાપરી છે આઈ ડોન્ટ નો એ કઈ રીતે ફોર્મ્યુલા આવી હતી, બધા બહુ મહાન લોકોએ ફોર્મ્યુલા બનાવી છે પણ આ બેઝિક્સ જે આપણી જે ફોર્મ્યુલા બની છે, અગર ઇફ વી હેવ ટાઈમ આઈ કેન ઓલવેઝ ટોક એટ લેન્થ અબાઉટ દેટ ફોર્મ્યુલા કે ફોર્મ્યુલા એટલી કોમ્પ્લિકેટેડ બનાવી છે. એટલે આપણે જે પેટ્રોલ ડીઝલ જે હરેક જરૂરિયાતમાં જેમાં ફૂડમાં બહુ ઇમ્પોર્ટન્ટ આવે છે, ફર્ટિલાઇઝર લો કે એના શું કહેવાય વોટર સપ્લાય લો, ઇલેક્ટ્રિસિટી લો, બધામાં પેટ્રોલ ડીઝલ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. એના લીધે આ બધા એક્ઝોર્બિડન્ટ પ્રાઇસીસ જઈ રહ્યા છે. પણ એક પોઝિટિવ ચીજ કહેવા માંગુ છું કે આફ્ટર ધ બીજેપી ગોટ ઇન ટુ ધીસ થિંગ ગવર્મેન્ટમાં આવી તો એક બહુ મમનારી જે છે બિઝનેસમેનને ફાયદો થયો, જે બધા બી એક્સેપ્ટ કરતા જ કરશે જ કે અમારા સ્ટોક્સના શેર્સ જે અમે લોસ કરતા હતા એમ પ્રોફિટમાં આવી ગયા. એટલે વી આર વેરી હેપી ઓન દેટ કાઉન્ટ કે અમે પ્રોફિટમાં આવી ગયા. પણ અત્યારે મને મારું પર્સનલ નથી જોવું, મને આમ આદમીને જોવું છે અને દે આર ડ્રાસ્ટિકલી અરે વેરી હેવીલી હિટ હિટ અને આઈ હોપ કે કંઈ થાય. પણ ટુ બી વેરી ઓનેસ્ટ મને કોઈના એક્સપેક્ટેશન વધારવા નથી, બટ ટુ બી વેરી ઓનેસ્ટ યુ ડોન્ટ એક્સપેક્ટ મિરેકલ કે કંઈક મિરેકલ થવાનો છે. એક શ્વાસે રોજાણજીએ એટલી બધી અપેક્ષાઓ રજૂ કરી દીધી કે એને એક માળામાં જો એ મણકા ગોઠવવા હોય તો બલબલી સરકારના 5 નહીં 10 વર્ષ પૂરા થઈ જાય તો પણ ખબર ન પડે. રોજાણજી પણ એ હું આપની એટલી વાત સાથે સંમત છું કે ખીચડી બરાબર પાકી છે કે નહીં એ જાણવા માટે આખી ખીચડીને દબાવવાની ના હોય, એનો એક દાણો લઈને જ દબાવી જોવાનો હોય કે ખીચડી પાકી છે કે નહીં. તમારી ભાષામાં એક એક ગૃહિણીની ભાષા જે હોય એ ભાષામાં આ દ્રષ્ટાંત આપું છું. 24 કલાક વીજળી, 24 અમે પાકા રસ્તા આપીશું, પાકા મકાન આપીશું, આ બધી એમની જાહેરાતો કરી હતી ઇલેક્શન સમયે, ઇલેક્શન જીતવા માટે જે આપણે વાત કરી. તમારી એક જ ભૂલ છે, તમારી એક જ ભૂલ છે રુજાનજી, એક જ તમારો વાંક છે કે તમે પાછળ ફુદડી લગાવી હતી કે શરતોને આધીન એ તમે વાંચ્યું નહોતું. હા કન્ડિશન એપ્લાય તમે વાંચ્યું નહોતી. 5 વર્ષ જનતા, એક મિનિટ,
પહેલા એ ભોગવ્યું છે અને હવે બી ભોગવશું એટલે આપણા નસીબમાં જે બેને પેલું વિન્સન ચર્ચિલ થી ચાલુ કર્યું એટલે મેં કહ્યું ચાલો બેને ફોડ્યો ફટાકડો પણ કમિંગ બેક ટુ એટલે જે વિન્સન ચર્ચિલ કરતા હતા ફ્રેન્કલી સ્પીકિંગ ઇફ આઈ લુક ઇટ એટ અધર વે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે ખાલી ઇન્ડિયામાં આવી હાલત નથી વર્લ્ડ ઓવરમાં આવી હાલત છે વચ્ચે પેપરોમાં મેં વર્લ્ડ ઓવરમાં પેટ્રોલિયમના એ તો બીકોઝ ઓફ સમ અધર રીઝન્સ પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ આપણા ઇન્ડિયા કરતા બહુ વધારે વધારે હાઈ છે યા ઘર લેવા જાવ તો હાઈ છે કપડાં લેજા લેવા જાવ તો હાઈ છે પીઝા લેવા જાવ તો હાઈ છે આપણે તો પાણીપુરી ખાઈએ છીએ એટલે અલગ સ્ટોરી છે એને બધે તો છે જ પણ આપણે વાય શુડ વી કમ્પેર અવર સેલ્સ વિથ અધર્સ વી આર ઇન્ડિયા એન્ડ એઝ ઇન્ડિયા વી આર આપણે ડેવલપિંગ કન્ટ્રી છીએ એટલે વી ડિઝર્વ કે આપણે આપણા રેચ અને આપણે અને આપણે એક સેલ્ફ સફિશિયન્ટ કન્ટ્રી છીએ આપણે એક જોવા જઈએ તો આપણે પહેલાં તો ફાર્મિંગ કન્ટ્રી એગ્રીકલ્ચર કન્ટ્રી છે એટલે આપણી એગ્રીકલ્ચર કન્ટ્રીમાં અગર આ ભાવ જે બેઝિક દાળ રોટી છે એના ભાવ વધે એ બહુ ખોટી વાત છે આંચલજી અભી જો સરકાર સેન્ટ્રલ મેં હે ઉસને ઇલેક્શન કે વક્ત જો આસ જગાઈ થી લોગો મેં ક્યા વહી આજ સરકાર કી કમજોરી બન ગઈ હે યે સવાલ હે ઓર દૂસરી બાત હે જો બાત બતાઈ રુજાનજી ને કે યહાં પે સબસે જ્યાદા કિંમત મેં વો પેટ્રોલ ઓર ડીઝલ બિકતા હે હિન્દુસ્તાન મેં બાકી દેશો કી તુલના મેં યે બાત જો રુજાનજી ને બતાઈ અભી એક સ્ટેટમેન્ટ ભી આયા થા હિન્દુસ્તાન કે લીએ કે હિન્દુસ્તાન કી ઓઇલ કંપનીયા લૂંટ ચલા રહી હે બેઝિક જો પ્રાઇસ હોતી હૈ ઉસમે ટેક્સ પે ટેક્સ પે ટેક્સ જો ડાલા જાતા હૈ જો મર્જ કિયા જાતા હૈ ઉસસે કિંમત બઢ જાતી હૈ રુજાનજી કી બારી આયેગી મગર ફિર ભી આંચલજી પહેલે આપ બતાઈએ કે આપ યે દોનો બાત સે સહમત હૈ કે જો આસ જગાઈ હોઈ ઉનકી કમજોરી બન ગઈ હૈ યે સેન્ટ્રલ ગવર્નમેન્ટ કી બીજેપી ગવર્નમેન્ટ કી ઓર ઓઇલ કંપનીયા હમારે દેશ મેં લૂંટ ચલા રહી હૈ As far as central government की बात है हाँ दिमाग में लोगों के confusion आ गया है they are confused कि अब कहाँ जाए एक सरकार कांग्रेस सरकार को निकालना था इसलिए बीजेपी को लेके आए या फिर बीजेपी इज गुड दैट इज वाई दे हैव ब्रॉट देम अप वो एक confusion है जो आया है एज सच अभी disappointment नहीं है क्योंकि दैट सेम थिंग कि एक महीना ही हुआ है कि ही इज नॉट अ मैजिशियन यस बट यस एक दिमाग में लोगों के हो रहा है जिस तरह से सोशल मीडिया नेटवर्क पे पहले अच्छे दिन आने वाले हैं दैट वॉज अ कंफर्मेशन अब इट इज बिकम लाइक अ क्वेश्चन मार्क इट्स बिकम रिटोरिक आने वाले हैं या नहीं आने वाले एंड यस ऑयल कंपनीज एक तरीके से लूट चला रही है उनके आई एग्री विथ रुझान जी दैट यू नो शेयर प्राइसेज उनके बढ़ रहे हैं एज सुन एज यू हैव एन ऑयल लाइक यू हैव द कंपनीज हैविंग उनकी मार्केट के अंदर शेयर प्राइसेज इतनी बढ़ जाती है कि एक सेंट्रलाइज इंडिविजुअलाइज्ड पर्सन हो गया है आम आदमी तो हट ही गया है एज यूजुअल रिच आर बिकमिंग रिचर एंड पुअर आर बिकमिंग पुअरर एंड एक इंसान है जिसका 800 करोड़ का मकान है 27 करोड़ का बिल आ रहा है महीने में और एक इंसान ऐसा है जिसको इलेक्ट्रिसिटी क्या है वो भी नहीं पता है जी હા રુજન જી આપ બોલીએ હું આજે આપણે પેટ્રોલ ઓઇલ ની વાત કરતા હતા એટલે મને થોડું આ પર એક આઈ જસ્ટ વોન્ટ ટુ ડ્રો અ લાઇટ સો ધેટ પીપલ આર અવેર ના તો ઘણા લોકો કે આપણા 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 સમજની બહારની વાત છે સો લેટ અસ નોટ ટોક અબાઉટ ધીસ બટ મને એનું એક બહુ સિમ્પલ કેવું છે કે પેટ્રોલ ઓઇલ ના કુવા ઇન્ડિયા આપણા છે આપણા એટલે તમારે મારા કહેવાય કારણ કે ઇન્ડિયા ના છે વી આર ઇન્ડિયન્સ બરોબર હવે એ કુવા આપણે માની લો કે આપણે રિલાયન્સ યા જે બીજી કંપનીઝ છે પ્રાઇવેટ કંપનીઝ ને આપણે આપ્યા છે કે તમે એમાંથી ઓઇલ કાઢો અને ઓઇલ કાઢીને તમે વેચો હવે આપણે જેને કે એઝ અ ઇન બિઝનેસ જ્યારે આપણે જોબ વર્ક કરાવીએ છીએ સિમ્પલ લોજિક છે આમાં કે જ્યારે જોબ વર્ક કરાય એટલે શું કોઈ જોબ વર્ક કરો હું કોઈ મેડિસિન બનાવતું કે ભાઈ આ મેડિસિન નો રો મટીરિયલ કોસ્ટ આ બધું અને હવે તું તારું 10% કે 20% પ્રોફિટ લઈને મને મેડિસિન આપી દે બનાવીને રાઈટ ધીસ ઇઝ ધ બેઝિક થિંગ સિમિલરલી આપણે કુવાઓમાં બી એવું કરેલું કે ભાઈ અમે તમને આ કુવાઓ આપીએ છીએ તમે ઓઇલ કાઢો એમાંથી અને પછી જે ઓઇલ કાઢે તમે તમારી 10 કે 15% જે પ્રોફિટ છે લઈને પછી એ રીતે તમે ઓઇલ માર્કેટમાં મૂકો યા આપો યા એની રોયલ્ટી આપો જે બી એનું ફીડ ફંડામેન્ટલ છે પણ પછી શું કર્યું આ થેન્ક્સ ટુ ઓલ ધીઝ મોટી મોટી કંપનીઝ એ લોકોની બુદ્ધિ ચલાવી અને એ લોકોએ કહ્યું કે ના હવે અમે આને ડોલર રેટ પર આપશું કારણ કે વર્લ્ડમાં ડોલર રેટ ચાલે છે હવે આપણે ઇન્ડિયાને આપણે ઇન્ડિયા માટે બી તમે ડોલર રેટ કરો બહાર માટે કરો કારણ કે ઇન્ડિયા માટે સૌથી પહેલા તો ડોલર રેટ આપણા કંટ્રોલમાંથી આપણે વર્ષોથી જોઈએ છે પછી શું થયું કે એક તો ડોલર રેટ પર આવી ગયું એટલે આખું આપણું એનું ગણિત બગડી ગયું અને પછી એક આખી એક લોજિક ચાલી ગઈ કે અગર મને મારો પોતાનો માલ એઝ અ ઇન્ડિયન મારો પોતાનો ઓઇલ ફિલ્ડમાંથી મને ઓઇલ જે મળે છે એ મારે ડોલરમાં ડોલર રેટને જેવી વર્લ્ડના ડોલર રેટમાં મારે ખરીદવાનું એટલે જસ્ટ સી દેટ ને આ બધું પહેલા મોટા મોટા મલ્ટીનેશનલ પોતાનું આ કંપનીઓએ ધ્યાન ચલાવી ને આપણે એમાં ફસાઈ દીધા અને પછી હવે અત્યારે જ્યુડિશિયરીમાં પડ્યું છે અને એટલે આપણે આજે ડોલરોમાં રેટ ભરે છે ના તો તમને મને થાય છે કે ડોલરમાં કેમ રેટ ભરે છે આપણા ઇન્ડિયાનો માલનો આ રીઝન માટે ભરે છે એટલે અગર આપણે આખી આટલી બધી કોમ્પ્લેક્સિટી કાઢીને એક સિમ્પલ લોજિક મૂકી દઈએ તો આપણે એક જે બેઝિક છે આપણું જો એ તો અધરવાઇઝ આપણું
જે અગર અત્યારે બજેટમાં આવશે તો બજેટમાં આપણે સૌથી વધારે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ, સૌથી વધારે આપણે આ શું કહેવાય સોનું ઇમ્પોર્ટ કરીએ છીએ, અને એક ત્રીજી આઈ થિંક ક્રૂડ કે એવું કંઈક ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આ ત્રણે ચીજો આટલા માટે આપણે આપણું આખું બજેટ ખોરવાઈ જાય છે. અગર આપણે એ નહીં કરીએ અને આપણે સેલ્ફ સફિશિયન્ટ બનીએ, આપણે આ ડોલરની ખેલ બંધ કરી દઈએ, તો આપણે વી વિલ બી બેટર ઓફ. આ જસ્ટ આઈ વોન્ટેડ ટુ સ્પીક ઓન ધ ઓઇલ એન્ડ ગેસ. આપે જે રોષ ઠાલ્યો કે રિલાયન્સ પોતે નક્કી કરે છે કે ડોલરમાં હવે હું લઈશ, ગેસ કાઢવાની જે કિંમત છે એ હું ડોલરમાં લઈશ. આપની તસલ્લી માટે એક નાનકડી વાત કરું કે સોશિયલ મીડિયા ઉપર આજે એવા ફોટોગ્રાફ્સ વહેતા થયા છે કે મુકેશ અંબાણીને ખુદને જેમ લારીઓ પર માલ પલળી ન જાય વરસાદમાં, એટલે જે તાડપત્રી નાખવામાં આવે છે એમ એના મહેલ જેવા મકાનમાં તાડપત્રીઓ નાખવી પડી છે આપની તસલ્લી માટે. એટલે આપ થોડા હલકા ફુલકા થાઓ. ના ના, મને દુઃખ ક્યારે થયું, કાલે મેં જ્યારે આપણે એક મિનિટ આપણી મેટ્રો જોઈ, બરોબર છે, મેટ્રોમાં નવી નક્કોર મેટ્રો આપણી બોમ્બેની, અને પાણી કરતું હતું, તમે જોયું હતું કાલે ટીવી પર? તો સાહેબ મને ત્યાં દુઃખ થયો. તો સ્વર્ણિમ સંકુલમાં પણ થાય છે, ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં પણ આજે પણ પાણી ટપકે છે. જે લોકો સ્વર્ણિમ સંકુલમાં જતા હશે એમને એનો અનુભવ, ડોલો મૂકવી પડે છે. આપણે મૂળ વાત ઉપર ફરી પાછા આવીએ. ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્ત થનાર પી કે લહેરીએ એક વખત આ વાત કરી હતી. એટલે ડોલીજી આપ બહુ સરસ રીતે શાંતિથી સાંભળજો, આપને આ વાત ગમશે. ચીન એ લોકો ગયા અને ત્યાં એ વખતે શેરડીનું ઉત્પાદન ખૂબ નબળું હતું. પરિણામે ચીનની સરકારે લોકોને જણાવ્યું કે આજે આ વર્ષે આપણે ખાંડ ખાવાની નથી. જોગાનું જોગ, એ વખતે એમને હોટલમાં ત્રાસી ગયા, ત્યાંની ખાંડ વગરની ને ચા જે મળતી હતી એનાથી ત્રાસી ગયા. એટલે એમને થયું કે આપણે ઇન્ડિયન ચા આપણી જાતે બનાવીને આપણે પીએ. એટલે એ લોકો ત્યાં ગ્રોસરીની દુકાન ઉપર ગયા, ઘણી બધી દુકાનો પર ફર્યા, પણ ત્યાં જેવી સુગર માગે એવા લોકો પેલા લોકો બહુ જ આશ્ચર્યના ભાવ સાથે અને ઘણી વખત આઘાત સાથે એમને સાંભળ્યા કે તમારે સુગર જોઈએ છે. પછી કારણ પૂછ્યું કે કેમ, ત્યારે ખબર પડી કે ચીનની સરકારે લોકોને અપીલ કરી છે કે આ વખતે શેરડીનું ઉત્પાદન ઓછું છે માટે ખાંડ વાપરશો નહીં. ક્યાંક પ્રજાએ પણ પોતાની માનસિકતા બદલવી જોઈએ એમ ડોલીજી આપ માનો છે કે માત્ર સરકારનું આ કામ નથી? ક્યાંક જે વાત કરી કે સોનાના ભાવ જે રીતે વધતા હતા, હું સુજાનજી આપનો વારો આવવા દઈશ, કારણ કે તો સોનું આપણે બિનજરૂરી આપણે ન ખરીદવું જોઈએ, અને ક્યાંક આપણે એનું વિદેશી હુંડિયામણ જે આપણું વેડફાઈ રહ્યું છે એ ન વેડફાય એનું ધ્યાન રાખવું જોઈએ. ક્યાંક સિંગલ સવારીમાં આપણે કાર લઈને નીકળવું ના જોઈએ, અને બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આવી બધી ડાઈ ડાઈ વાતો આપણને ઘણા બધા લોકો કહેતા હોય છે, વાસ્તવિક અમલમાં કરી, કારણ કે જેટલી વખત સિગારેટનો ભાવ વધે છે એટલી વખત સિગારેટ પીનારા લોકો પ્રતિજ્ઞા લે છે, હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા લે છે કે હું પહેલાં કરતાં હું અડધી સિગારેટ પીશ અથવા તો 75% પીશ, અને હું એના ભાવ વધારો નહીં ચૂકું. એટલે મારે જે બેલેન્સ કરવું છે હું કરીશ, પણ થાય છે એવું કે પહેલાં પીવાથી એના કરતાં વધી જાય છે. એટલે માનસિકતા લોકોએ બદલવી જોઈએ, અને આ મોંઘવારી ઘટાડવા માટે માત્ર સરકારની પ્રજાએ પણ આગળ આવવું જોઈએ, માઇન્ડસેટ એમને ચેન્જ કરવું જોઈએ. આપ માનો છો? હા માનું છું, ને બંને તાળી બંને હાથથી જ વાગે. એક હાથથી તો એકલી સરકાર ના કરી શકે, પણ પ્રજાએ એનો સાથ આપવો જોઈએ. એટલે જે ચીનમાં જે વાત કહી કે ભાઈ શેરડીનો ઉત્પાદન ઓછો છે એટલે આપણે ખાંડ, તો ત્યાંના લોકોએ આ વસ્તુનો થોડો ઘણો પણ જે પણ અમલ કર્યો, એવી રીતે આપણા ત્યાં જેમ તમે મને બતાવ્યું કે ભાઈ ગાડીમાં આપણે એક જણની જરૂરત હોય તો આપણે કાર લઈને નીકળી જઈએ છીએ, તો એમાં ચારની રિક્વાયરમેન્ટ છે પણ આપણે એક જ જણ જઈએ છીએ. એવી રીતે નાના નાના એવા બહુ બધા ઉદાહરણો છે, એમાં જો આપણે સંભાળીને ચાલીએ તો મને એવું લાગે છે કે થોડું બંનેના, એટલે આપણા અને સરકારના બંનેના સહયોગથી થોડી આ મોંઘવારીમાં ફરક પડે. કમનસીબે આ વિચાર આપણને યુપીએ શાસન ગયા પછી આવે. યુપીએ શાસન વખતે આપણને આવા વિચારો નહોતા આવતા, સદવિચારો, એ વખતે માત્ર ને માત્ર સરકારની જવાબદારી છે એવું આપણે માનતા હતા, અને એ આપણી નબળી બાજુ હતી એમ કહી શકાય. સરકાર યુપીએ હોય કે એનડીએ, આ મારા શબ્દો નથી પરંતુ રામવિલાસ પાસવાન પુરવઠા મંત્રી એમના પોતાના શબ્દો છે, કે સરકાર યુપીએ હોય કે એનડીએની કોઈ સરકાર કમજોર હોતી નથી. એટલે મોંઘવારી ડામવા માટે સરકાર કમજોર છે એવા જે આક્ષેપો અત્યારે એનડીએ સરકાર સામે થાય છે એના જવાબમાં બોલાયેલું આ વાક્ય છે. અને મોંઘવારીના મામલામાં એનડીએ સરકાર કમજોર થઈ નથી, રાજ્ય સરકારોએ આ કામગીરી કરવી જોઈએ. સરકાર યુપીએ હોય કે એનડીએ રાજ્યોની જવાબદારી છે. આ તમામ ડાપણની ડાળ હવે લોકો કેટલાક લોકોને આવી છે, રામવિલાસ પાસવાન, બીજેપીના કેટલાક નેતાઓ અને ઘણા બધા
યુપીએ સાથે નહીં જોડાયેલા રાજકીય પક્ષોને અહીં ચર્ચાનું સમાપન કરીએ. સાર માત્ર એટલો જ છે. રુજાનજી આપ બોલી લો. સર એટલું કહેવા માંગુ છું કે તમે જે શેરડીના રસનું એક્ઝામ્પલ આપ્યો મને ગમ્યો, પણ જેન્યુઇન હોવું જોઈએ કે ત્યાં જેન્યુઇન નહીં રહેતું. આપણે ત્યાં તો એવું થાય છે કે આપણને નથી મળતું અને બહાર એક્સપોર્ટ થાય છે, કારણ કે જે એક્સપોર્ટ કરે છે એને ડોલરમાં પૈસા મળે છે અને કમાય છે, એટલે એ ના હોવું જોઈએ. મારે કારણ આટલું જ કહેવું હતું સાહેબ ને, ઇન્ડિયામાં ચાઇનામાં એવું નથી થતું, પણ ઇન્ડિયામાં આપણી કેરી લો, આપણી શું કહેવાય ફિશીઝ લો, બધું એવું થાય છે કે આપણને ઘટિયા માલ મળે છે, આપણને માલ નથી મળતો, આપણને બહુ મોંઘો મળે છે, અને બાકી બધો માલ ડોલરના લીધે એક્સપોર્ટ થાય છે ને એ પેલો એક માણસ કમાય છે. તકલીફ એ છે કે ગોળ નહીં ખાવાની સલાહ આપતા પહેલાં આપણે ગોળ છોડી શકતા નથી, ખાનગીમાં ગોળ ખાતા હોઈએ છીએ. જેમ કે આ એટલે આ પ્રકારની વાતો થતી હોય છે કે ભાઈ તમારે આમ ના કરવું જોઈએ, તમારે તેમ ના કરવું જોઈએ, પરંતુ એનો કોઈ અંત આવતો નથી. છેલ્લે પરિણામે મોંઘવારી કાબૂમાં લઈ શકાતી નથી, મોંઘવારી બેકાબૂ થતી જાય છે. લોકોએ પણ પોતાનો માઇન્ડસેટ બદલવો જોઈએ, એ પણ એટલી સાચી વાત છે. શક્ય હોય ત્યાં સુધી મોંઘવારીને નાથવા માટે દરેક નાગરિકે પોતાની કેપેસિટી ક્ષમતા પ્રમાણે ક્યાંક ક્યાંક પ્રયાસો કરવા જોઈએ. આ આખી ચર્ચાનો સારાંશ એટલો છે કે સરકારને હજુ એક મહિનો થયો છે, હજુ પણ સમય થોડો એમને લાગશે. કદાચ આવનારા બજેટમાં પણ કદાચ એનો રોડમેપ રજૂ થાય. આજે પણ કહેવામાં આવ્યું છે કે 6 માસની અંદર અમે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે અને મોંઘવારીને નાથવા માટેના પ્રયાસો કરીશું. આ બધી જ વચ્ચે જે વાત એમને કરી કે હું ચીનના દાખલાથી પ્રભાવિત થઈ, એ વાત સાચી છે, પણ આપણા ત્યાં તો આપણી કેરી જ આપણને ઘટિયા માલ મળે છે, વિદેશમાં જાય છે. આ બધી વાત એમણે કરી. ડુંગળી 80 રૂપિયા કિલો વેચાતી હોય અને એ વખતે દિલ્હીના મુખ્યમંત્રી શીલાબેન દીક્ષિતના ત્યાં 36 એસી એમના બંગલામાં લાગ્યા હોય તો કયા મોડે કહી શકે કે તમે કરકસર કરો. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત ઝીરો અવર કાર્યક્રમમાં, અને ઝીરો અવર કાર્યક્રમમાં ખૂબ રસપ્રદ મુદ્દાઓ મૂકવા બદલ આંચલજી, ડોલીજી અને રુજાણજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આ અતિ વાત ઝીરો અવર કાર્યક્રમમાં આવતીકાલે એક વધુ નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.